તો આ તરફ દિશામાં પણ લોકડાઉનને આપવામાં આવેલી છૂટછાટને લોકો આઝાદી સમજી ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી શરતી છૂટછાટ બાદ હવે લોકો કોરોના જેવા ગંભીર વાયરસની ખતરનાક અસરોને ભૂલી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. અત્યારે સવારના સમયે તો ડીસા શહેરમાં જે નજારો જોવા મળી રહ્યો હતો તે નજારો ખૂબ જ ખતરનાક હતો. શહેરમાં લોકો જે રીતે રસ્તા ઉપર ઉતરી રહ્યા છે તેમાં સોશિયલ ડિસ્ટન્સનો તો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. આજે પણ ગુટકા અને પાન બીડીની દુકાનો ઉપર લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આજે વહેલી સવારના પાન બીડીની દુકાનો ઉપર ગુટકા અને તમાકુની બનાવટની ચીજવસ્તુઓ લેવા માટે ઉમટેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટનો હવે લોકો ગલત ઉપયોગ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા છૂટછાટ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે આપી છે, પરંતુ લોકો અત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ કરતાં વ્યસનની ચીજવસ્તુઓ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, જે ખૂબ જ ખતરનાક છે. લોકોની આ ગલત ફહેમી મોટી સમસ્યાને અંજામ આપી શકે તેમ છે. બે મહિના સુધી સખત લોકડાઉન આપવામાં આવેલું હોવા છતાં જો જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 100ને પાર પહોંચી શકતો હોય ત્યારે લોકડાઉનમાં આપેલી છૂટછાટ બાદ બહારના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જિલ્લામાં આવેલા છે અને હવે તો લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પણ ભાન ભૂલી ગયા છે. ત્યારે આગામી સમયમાં જિલ્લામાં પરિસ્થિતિ કાબુ બહાર જાય તો નવાઈ નહીં. ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા ગંભીરતાથી વિચારી તેમની સત્તાની રૂએ જિલ્લામાં બિનઆવશ્યક અવર જવર ઉપર રોક લગાવવી જોઈએ કે જેથી કોરોનાના સંક્રમણને અટકાવી શકાય. આ બાબતે આજે રાજ્ય સરકારે પણ ઇશારો કરી દીધો છે કે આ છૂટછાટ બાદ જો કોરોનાના કેસોમાં વધારો થશે તો છૂટછાટ પાછી લેવામાં આવશે.